हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप धोरण छ विषय गणित में दशांश संख्याओ चैप्टर नंबर 8 चालू करेलो छे, जेनी अंदर अपने दशांश संख्याओनो सरवाळो शीखता था। बराबर छे? तो आग एक्जाम्पल जो बता एक तो कि राहुले चार कीकरा कि राहुले चार कीगरा अने के 900 ग्राम सफरजन सफरजन बे कीगरा अने 60 ग्राम द्राक्ष બે કિગ્રા અને 60 ગ્રામ દ્રાક્ષ અને 5 કિગ્રા અને 300 ગ્રામ પાંચ કિગ્રા અને 300 ગ્રામ કેરી કરી તો તેણે तो तेने खरीदेला कुल फळनुं वजन शोधो। आपणे अहींया जे खरीदेला फळ छे एनुं कुल वजन शोधवुं छे। तो अहींया जोईशुं बराबर के राहुले 4 कीगरा अने 900 ग्राम सफरजन खरीद्या छे। तो सफरजन बराबर छे कितना खरीदिया छे? 4 कीगरा 900 ग्राम। 1 कीगरा बराबर 1000 ग्राम थाय छे। तो 4 कीगरा बराबर 4000 ग्राम प्लस 90 ग्राम बराबर 4090 ग्राम। इन्हें अपने कन्वर्ट कर दिए की ग्राम तो आप आंसर आए थे 4.090 की ग्राम ये सफरजन खरीदा है। एना पची है कि 2 की ग्राम ने 60 ग्राम द्राक्ष है, पची 5 की ग्राम अने 300 ग्राम केरी है। तो यानी कुल कितना फलों खरीदिया है? पची है सफरजन, पची छे द्राक्ष। तो द्राक्ष बराबर 2 कीगरा अने 60 ग्राम બે કિગ્રા એટલે 2000 ગ્રામ પ્લસ 60 ગ્રામ ટોટલ થઈ જશે 2060 2.60 કિગ્રા બરાબર છે। પછી આગળ જોઈએ કે કેરી પણ એમને ખરીદી છે। કેરી કેટલી ખરીદી છે? 5 કિગ્રા અને 300 ગ્રામ પાંચ કિગ્રા 300 ગ્રામ તો 5 કિગ્રા એટલે 5000 ગ્રામ પ્લસ 300 ગ્રામ બરાબર છે। તો ટોટલ થઈ જશે 5300 ગ્રામ। તો 5.300 કિગ્રા એ આપણો આન્સર છે। તો એને કુલ કેટલા ફળો ખરીદ્યા હશે? તો સફરજન છે, દ્રાક્ષ છે અને કેરી। ટોટલનો આપણે અહીંયા સરવાળો કરીએ તો અહીંયા 4.09 કિગ્રા છે એ ખરીદ્યા છે સફરજન, પ્લસ 2.060 કિગ્રા છે એ ખરીદી છે દ્રાક્ષ,
પછી પ્લસ 5.300 કિગ્રા ખરીદે છે કેરી, બરાબર છે? બધાનો આપણે અહીંયા સરવાળો કરીએ તો જોઈએ, 0, 9 ને 6 15, 15 નો 5 લો બધી પડી 1, 3 ને 1 4, પોઈન્ટ નો પોઈન્ટ 4 ને 2 6, 6 ને 5 11, તો 11.450 કિગ્રા કુલ ફળ ખરીદ્યા હશે, તો 4.450 કિલોગ્રામ એટલે કુલ ફળ ખરીદ્યા હશે. તો અહીંયા આ રીતે આપણે આ દાખલો ગણી શકાય છે, અને આવા દાખલાઓ પરીક્ષામાં પણ પૂછાય છે, તો તમે એક આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જોઈએ 0.007 પ્લસ 8.5 કે પ્લસ 30.08, બરાબર છે? બધા દાખલા નહીં ગણાય, આપણે અમુક અમુક દાખલાઓ ગણીએ કે 0.07 પ્લસ 8.5 અને પ્લસ 30 પોઈન્ટ, તો અહીંયા જોઈએ કે 0.007, બરાબર, પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા આવશે 5, અહીંયા 8, અહીંયા 0.08, અહીં કંઈ નથી, 0, 0, અહીંયા 30, 0, 0. બધાનો સરવાળો કરી દઈએ, 7, 8, 5 પોઈન્ટનો પોઈન્ટ, 8, આન્સર મળે છે 38.587. બીજા નંબર પણ જોઈએ તો 0.75 પ્લસ 10.450 પ્લસ બે, બરાબર છે? તો 0.75, બરાબર છે? અહીંયા પોઈન્ટ 425, અહીંયા 0, અહીંયા 10, અહીંયા બે એકલા છે, તો પછી બે ની પછી પોઈન્ટ પાછળ, બરાબર છે? અહીંયા 0, અહીંયા 0. જોઈએ 5 ના 5, 5 ને 2 7, 4 11, 3 ને 1, તો જવાબ મળે છે 13.175. ત્રીજા નંબર નો 280.79, 79.79 પ્લસ 25.2 પ્લસ 38,
ચલો બધાનો સરવાળો કરીએ તો 280.69 પોઈન્ટ ની નીચે પોઈન્ટ અહીંયા 2 25 બરાબર છે પોઈન્ટ 38 કઈ નથી તો 0 ચલો બધાનો સરવાળો કરી લઈએ તો 9 ના 9 6 2 8 પોઈન્ટ નો પોઈન્ટ 5 ને 8 13 13 નો તગડો વધી પડી 1 8 ને 1 9 9 ને 2 11 11 ને 3 14 વધી પડી 1 2 ને 1 3 તો આન્સર મળે છે 243 પોઈન્ટ 243 પોઈન્ટ 89 સોરી 343 પોઈન્ટ 89 ચોથા નંબરનો એક દાખલો જોઈએ ચાલો આગળ 15 પ્લસ 0.632 પ્લસ 13.8 ચલો બધાનો સરવાળો જોઈએ કે 15 પોઈન્ટ અહીંયા પોઈન્ટ 0 632 અહીંયા 13 પોઈન્ટ અહીંયા 0 0 ચલો આ 2 3 8 ને 6 14 નો ચોગડો વધી પડી 1 5 ને 1 6 3 9 તો 29.432 આપણો આન્સર છે તો અહીંયા પ્રશ્ન નંબર 1 આપણો સ્વાધ્યાય 8.5 નો પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો જોઈએ બીજા નંબરનો એક પ્રશ્ન છે કે રસીદે ગણિતની ચોપડી માટે ચોપડી માટે રૂપિયા 35.75 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા 32.60 ખર્ચ્યા ખર્ચ્યા તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો કુલ રકમ શોધ હવે આપણે અહીંયા કુલ રકમ શોધવાની છે એટલે કુલ રકમ એટલે એને કુલ કેટલા રૂપિયા આપ્યા છે એટલે કે બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે કોનો કોનો તો કે રસીદની બે ચોપડી ખરીદી છે એક ગણિતની ખરીદી છે જેના આપ્યા છે એને રૂપિયા 32.75
एक बीजी चोपड़ी खरीदी छे विज्ञानी जेना आप्या छे 32.60 तो एने कुल केटला रूपिया आप्या छे आपणे कुल रकम शोधवानी छे कुल एटले के बे चोपड़ी लीधी छे ए बे चोपड़ीओनो आपणे अहींया सरवाळो शोधवानो छे तो रूपिया 35.75 छे एने गणित माटे खर्चा छे गणितनी चोपड़ी બરાબર છે અને માટે રૂપિયા 32.60 એને ખરીદ્યા છે વિજ્ઞાનની ચોપડી માટે બરાબર છે તો ટોટલ કેટલા રૂપિયા ખર્ચ્યા છે અહીંયા આપણે સરવાળો કરી દઈએ તો 5 7 ને 6 13 નો તગડો બની પડી 5 ને 6 6 ને 2 8 અને 3 ને 3 6 તો માટે એને 68.35 રૂપિયા કુલ ખર્ચ્યા હશે એટલે આવશે 68.35 રૂપિયા એને કુલ ખર્ચ્યા હશે પછી બીજા નંબરનો દાખલો છે કે રાધિકાની માતાએ તેની તેને રૂપિયા 10.50 10.50 અને તેના પિતાએ તેને 15.80 આપ્યા આપ્યા તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો તો રાધિકાને માતા પિતા દ્વારા આપવામાં આવેલી કુલ રકમ શોધો તો આપણે કુલ રકમ શોધવી છે તો કે રાધિકાની માતાએ પણ તેને 10.50 રૂપિયા આપ્યા છે બરાબર ને રાધિકાની માતાએ તેને 10.50 રૂપિયા આપ્યા છે અને તેના પિતાએ પણ તેને 15.80 રૂપિયા આપ્યા છે તો રાધિકાને માતા પિતા દ્વારા આપવામાં આવેલી આપણે કુલ રકમ શોધવી છે તો અહીંયા કુલ રકમ શોધવાની છે તો માતા દ્વારા કેટલા મળ્યા છે તો રૂપિયા 10.50 એને માતાએ આપે છે માતાએ આપ્યા જ્યારે 15.80 રૂપિયા એને કોને આપ્યા છે પિતાએ આપ્યા છે તેને કુલ કેટલી રકમ મળી છે એ શોધવું છે તો 0 5 ને 3 8 ને 5 13 નો તગડો વધી પડી 1 અહીંયા 6 અને 2 માટે કુલ મળેલી રકમ કુલ મળેલી રકમ બરાબર 26.30 રૂપિયા રાધિકાને મળ્યા બરાબર છે તો તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ શકો છો અહીંયા આપણે 8.5 સ્વાધ્યાય ચાલુ કર્યું છે એનો આપણો અહીંયા બીજા નંબરનો દાખલો છે એ પૂરો થાય છે તો તમે આનો એક
સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી કે નસરીને નસરીને 3 મીટર અને 3 મીટર અને 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર અને 5 સેમી કાપડ તેના પેન્ટ માટે 2 મીટર અને 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ. તો તેના દ્વારા ખરીદવામાં આવેલ ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. બરાબર છે, આપણે કાપડની કુલ લંબાઈ શોધવાની છે. અહીંયા છે કે નસરીને 3 મીટર અને 20 સેમી કાપડ છે એ એના શર્ટ માટે જોઈએ છે, એટલે કે શર્ટ માટેનું કાપડ છે એ અલગ છે અને પેન્ટ માટેનું કાપડ છે એ અલગ છે. બરાબર, પેન્ટ માટે પણ કાપડ જોઈએ છે એ પણ અલગ છે, શર્ટ માટે પણ કાપડ છે એ અલગ છે. તો કુલ એ કાપડની લંબાઈ કેટલી હશે એ આપણે શોધવું છે. તો શર્ટ માટેનું કાપડ છે 3 મીટર અને 20 સેમી. તો 3 મીટર એટલે 300 સેમી થાય. બરાબર ને, મીટરનું કન્વર્ટ સેન્ટીમીટરમાં કરીએ છીએ તો 3 મીટર બરાબર 300 સેમી અને બીજા 20 સેમી, જે કુલ થઈ જશે 320 સેમી. બરાબર ને, 320 સેમી છે એનું આપણે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 3.20 મીટર. તો 3.20 મીટર કાપડ છે એ કોના માટે જોઈશે? શર્ટ માટે. હવે પેન્ટ માટે જોઈએ. બરાબર ને, તો આ શર્ટ માટે છે, પેન્ટ માટે જોઈએ. પેન્ટ માટેનું કાપડ છે 2 મીટર અને 5 સેમી. તો 2 મીટર એટલે 200 સેમી પ્લસ 5 સેમી, તો 2.05 મીટર. 2.05 મીટર કાપડ છે એ પેન્ટ માટે જોઈશે. તો કુલ કાપડ કેટલું જોઈએ છે? શર્ટ માટે કાપડ કેટલું જોઈએ છીએ? 3.20 મીટર કાપડ શર્ટ માટેનું કાપડ પ્લસ 2.05 મીટર કાપડ છે પેન્ટ માટેનું કાપડ, બેનો સરવાળો કરી લઈએ તો ટોટલ કાપડ મળી જશે આપણને 5.25. તો માટે 5.5 મીટર કાપડની
कुल लंबाई थसे, तो कापड़नी कुल लंबाई कितनी थसे? 5.25 मीटर। बराबर छे, आटला सुधी राखीए छे, तमे एकानो स्क्रीनशॉट लई शको छो।